ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આસિફ મલેક ભારત ડિજિટલ લાઈવના આ પ્લેટફોર્મ ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કાલની જેમ જ આજે આપણે ફરીથી કરંટ અફેર્સની જે આપણી સફર છે એને આગળ લઈ જવાની છે બરાબર છે મિત્રો તો વધારે વાર કર્યા સિવાય આપણે આગળ વધીએ અને આપણી સફરને આગળ વધારીએ તો મિત્રો આપણી પાસે અહીંયા સૌથી પહેલો જે મુદ્દો છે તે છે મેલેનિસ્ટિક ટાઈગર રિઝર્વ બરાબર છે મેલેનિસ્ટિક ટાઈગર રિઝર્વ જે છે તેને ઓડિસ્સા સરકાર દ્વારા શું કરવામાં આવેલું છે તો એક મેલેસ્ટિક ટાઈગર રિઝર્વને જાહેર કરવામાં આવેલું છે કે જેને ઓડિશાના સિમલીપાલ ટાઈગર રિઝર્વના અંતર્ગત એક રિઝર્વ બનાવવામાં આવશે બરાબર છે તો ઓડિશા સરકાર દ્વારા મેલેનિસ્ટિક ટાઈગર સફારી બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે આ જે સફારી છે એ વિશ્વની પ્રથમ મેલેનિસ્ટિક ટાઈગર રિઝર્વ માટે બનાવેલી પ્રથમ સાઇડ હશે મિત્રો ખાસ ધ્યાન રાખશું આપણે કે વિશ્વમાં પ્રથમ વખત પ્રથમ વખત જે છે એ ભારતના ઓડિશા રાજ્યમાં ભારતના ઓડિસ્સા રાજ્યમાં આ પ્રકારના જે મેલેનિસ્ટિક ટાઈગર છે અહીંયા આગળ આપણને ફોટો દેખાય છે તો આ પ્રકારના જે ધારીવાળા બ્લેક ધારીવાળા જે ટાઈગર છે તેના માટેનું પ્રથમ રિઝર્વ જે છે એ આપણને ક્યાં જોયેલું જોવા મળશે તો શિમલીપાલમાં બરાબર છે શિમલી જે ટાઈગર રિઝર્વ છે તેના અંતર્ગત આપણને શું જોવા મળશે તો આ એક પ્રકારનું રિઝર્વ જોવા મળશે ત્યારબાદ છે આ સફારી પાર્ટને ઓડિશાના સિમલીપાટ ટાઈગર રિઝર્વના અંતર્ગત શું કરવામાં આવશે બનાવવામાં આવશે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી બરાબર છે મિત્રો ટાઈગરોની ગણતરી કરવા માટે તેની સારસંભાળ રાખવા માટે બરાબર છે તમામ પ્રકારની જે એક્ટિવિટી ટાઈગરથી સંબંધિત છે તેના માટેની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે જેનું નામ છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી તેના દ્વારા મેલેનિસ્ટિક ટાઈગર મુખ્યત્વે સિમલીપાર ટાઈગર રિઝર્વમાં જ શું થાય છે તો આપણને જોવા મળે છે બરાબર છે તો આપણા માટે એ જાણવું જરૂરી છે કે સિમલીપાર ટાઈગર રિઝર્વ ક્યાં આગળ આવેલું છે આ જે ટાઈગર છે એની કઈ કઈ પ્રકારની ખાસિયતો છે તો તેને જાણવાનો આપણે પ્રયાસ કરીએ સિમલીપાર ટાઈગર રિઝર્વ જે છે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં આપણને જોવા મળે છે બરાબર છે ત્યારબાદ આગળ વધીએ મેલેનિસ્ટિક ટાઈગર શું છે તેની ખાસિયત શું હોય છે તેની લાક્ષણિકતા શું હોય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર છે તો તેને આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે બંગાળ ટાઈગર પ્રજાતિનું એક આ દુર્લભ શું છે પ્રાણી છે જેને કાળા વાઘ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે ખાસ મિત્રો ધ્યાન રાખશું આપણે કે કાળા વાઘ તરીકે ઓળખવામાં આવશે ના રૂપથી પણ શું કરવામાં આવે છે અને ઓળખવામાં આવે છે તેના શરીર પર કાળા રંગની શું જોવા મળશે આપણને ધારીઓ જોવા મળે છે આ પ્રકારની કાળીધારી જે છે એ મેલેનિઝમ નામની આનુવંશિક સ્થિતિના કારણે શું જોવા મળે છે તો આ ટાઈગર ઉપર આપણને જોવા મળે છે બરાબર છે તો જે ટાઈગર છે બંગાળ ટાઈગર જે છે એમાંની જે એક પ્રજાતિ છે જે અલગ પડતી આપણને જોવા મળશે કઈ રીતે તો આ મેલેનિઝમ જે છે એના અંતર્ગત એક આનુવંશિક પ્રકારની સ્થિતિ હોય છે તેના હિસાબે શું થઈ જાય છે તો આ ટાઈગર જે છે એ થોડાક બંગાળ ટાઈગરથી અલગ પડતા હોય છે ત્યારબાદ જોઈએ આપણે મેલેનિસ્ટિક ટાઈગરની સૌથી વધુ આબાદી જે છે એ સિમલીપાલ ટાઈગર રિઝર્વના અંતર્ગત જેને શું ટાઈગર રિઝર્વમાં રાષ્ટ્રીય ઉદ્યાન પણ જાહેર કરેલું છે તો ત્યાં આગળ આપણને જોવા મળશે બરાબર છે આગળ સવાલ આપણને પૂછવામાં આવે કોઈ દિવસ કે મેલેનિસ્ટિક ટાઈગર જે છે તેની સૌથી વધુ પ્રજાતિ ભારતમાં કઈ જગ્યાએ છે તો એ છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ત્યારબાદ આગળ વધીએ મિત્રો કે આજે સિમલીપાલ ટાઈગર રિઝર્વ છે અથવા તો મેલેનિસ્ટિક ટાઈગર રિઝર્વ જે છે મેલેનિસ્ટિક

એ ક્યાં આગળ આવેલું છે તેની સ્થિતિ કઈ રીતની છે અહીંયા આગળ આપણને મેપમાં બતાશે કે ભારતનું ઉપર આવેલું આવેલું એક મહત્વપૂર્ણ રાજ્ય એટલે કે ઓડિશા ઓડિશા રાજ્યમાં છે છે તો શિમલીપાલ જે છે એ ક્યાં આગળ આપણને જોવા મળશે તો ઓડિશા રાજ્યમાં અને ખાસ કરીને પૂછે તો ઓડિશા રાજ્યના મયુરભંજ જે જિલ્લો છે તેના અંતર્ગત આપણને શું જોવા મળશે તો શિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળે છે ભારતના ઓડિશા રાજ્યના મયુરભંજ જિલ્લામાં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે આના ઉપરાંત ખાસ મિત્રો આપણે યાદ રાખશું કે અહીંયા આગળ હાથી પણ જોવા મળે છે એટલા માટે સિમલીપાલ એક ટાઈગર રિઝર્વ પણ છે અને શું છે સાથે સાથે એક હાથી અભયારણ્ય પણ છે આ ઉદ્યાનનું નામ સેમલ અથવા તો લાલ કપાસના વૃક્ષોના લીધે પડ્યું છે બરાબર છે મિત્રો અહીંયા આગળ એક કપાસનું વૃક્ષ જોવા મળે છે બરાબર છે જે મોટા પ્રમાણમાં સિમલીપાલના અંતર્ગત આવેલું છે જે લાલ કપાસ તરીકે ઓળખાય છે તો અહીંયા આગળ એની સંખ્યા ખૂબ વધારે હોવાથી આનું નામ શું આપી દેવામાં આવ્યું છે શિમલીપાલ નામ આપવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ કે ઓગણીસો છપ્પનમાં આની પસંદગી શેના માટે થયેલી છે તો ટાઈગર રિઝર્વ માટે થયેલી છે તો ખાસ ધ્યાન રાખશું ઓગણીસો છપ્પનમાં સિમલીપાલ જે છે એને શું જાહેર કરવામાં આવેલું છે ટાઈગર રિઝર્વ જાહેર કરેલું છે બે હજાર નવમાં યુનેસ્કો દ્વારા બાયોસ્ફિયર રિઝર્વના લિસ્ટમાં શિમલીપાલ જે છે એને શું કરેલું છે જાહેર કરેલું છે અથવા તો સમાવેશ કરવામાં આવેલો છે ક્યારે કર્યો છે મિત્રો તો બે હજાર નવમાં કરેલો છે મિત્રો આપણે જોઈએ કે યુનેસ્કો જે છે એનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જેનું હેડક્વાર્ટર જે છે એ ફ્રાન્સના પેરિસમાં આવેલું છે ફ્રાન્સના પેરિસમાં આપણને શું જોવા મળે છે તો યુનેસ્કોનું હેડક્વાર્ટર આપણને જોવા મળે છે તો મિત્રો અહીંયા આગળ ખાસ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ધ્યાન રાખશું આપણે ત્યારબાદ આગળ વધીએ પછીની ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે સુપ્રીમ કોર્ટના નવા જજની નિયુક્તિ કરવામાં આવી છે મિત્રો અને એ જેવા જજ જે છે એમનું નામ છે પ્રસન્ન બાલચંદ્રા વરાલે બરાબર છે આગળ એમનો ફોટો આપણને જોવા મળશે આ જે વ્યક્તિ છે કે કે સુપ્રીમ કોર્ટના શું જજ તરીકે કરવામાં આવેલી છે મિત્રો એમની ડિટેલ જોઈએ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જે હતા એ કોણ હતું તો આ જ વ્યક્તિ એટલે કે પ્રસન્ન બાલચંદ્રા વરાલેને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે મિત્રો આપણને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટમાં હાલમાં તેત્રીસ પ્લસ એક જજોની નિયુક્તિ કરવામાં આવે છે જજોમાં ચીફ જસ્ટિસ જે છે કર્ણાટકના હતા પ્રસન્ન બાલચંદ્રા વરાલે તેમની શું કરવામાં આવી છે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળ વધીએ સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સંજય કિશન જે છે એમને શું થઈ ગયું છે રિટાયર થયા છે એટલે શું કરી છે એમની જગ્યાએ નિમણૂક કરવામાં આવેલી છે બરાબર છે એટલા માટે સુપ્રીમ કોર્ટ જે છે અત્યારે એની ફૂલ ફૂલ સ્ટ્રેન્થમાં કામ કરી રહી છે કાર્ય કરી રહી છે એટલે કે તેત્રીસ અન્ય અને એક ચીફ જસ્ટિસ અત્યારે તમામ લોકોની નિમણૂક સુપ્રીમ કોર્ટમાં થયેલી છે ત્યારબાદ આગળ વધીએ કોલેજિયમ પ્રણાલી મિત્રો આપણે અહીંયા આગળ જોવું પડશે કે જજોની નિયુક્તિ સંબંધિત જે કોલેજિયમ પ્રણાલી છે એ કઈ રીતે કાર્ય કરી રહી છે કઈ રીતે તમામ જજોની નિયુક્તિ કરવામાં આવે છે આવો તેને જોવાનો પ્રયાસ કરીએ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ તથા સ્થાનાંતર કરનારી શું છે તો આ એક સંસ્થા છે બરાબર છે જેને આપણે કોલેજિયમ તરીકે ઓળખીએ છીએ કોલેજિયમ જેના અંતર્ગત ચાર પ્લસ એક શું હોય છે જજ આવેલા હોય છે આ જે જજો છે એનું ગ્રુપ છે એ એક જજ કે કોઈ હાઈકોર્ટના જજ છે અથવા તો સુપ્રીમ કોર્ટના જજ છે જેમની નિમણૂક કરવાની છે અથવા તો તેમનું સ્થાનાંતર કરવાનું છે એટલે કે ટ્રાન્સફર કરવાનું છે તો તેમના માટે આ કોલેજિયમ જે ગ્રુપ છે એ શું કરશે તો સરકારને એમના નામનું સજેશન કરશે બરાબર છે અને સરકારે આ વાત માનવી એના ઉપર શું છે ફરજ છે સરકારનો મતલબ અહીંયા આગળ થશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને કોઈ વ્યક્તિનું નામ સજેસ્ટ કરવામાં આવશે જેના ઉપર રાષ્ટ્રપતિએ મહોર મારવી ફરજિયાત છે બરાબર છે ત્યારબાદ આગળ વધીએ આપણે આ સંસ્થા ન તો સંવૈધાનિક છે અને ન તો વૈધાનિક છે બરાબર છે મતલબ કે આનો બંધારણમાં કોઈ જગ્યાએ આપણને ઉલ્લેખ જોવા મળતો નથી અને ન તો સરકાર દ્વારા આના માટે કોઈ એક્ટ બનાવવામાં આવેલો છે એટલે કે આ ન તો સંવૈધાનિક સંસ્થા છે અને ન તો વૈધાનિક સંસ્થા છે ત્યારબાદ આગળ વધીએ તેનું સુપ્રીમ કોર્ટના નિર્ણયોના માધ્યમથી શું કરવામાં આવેલી છે સ્થાપિત કરવામાં આવેલી છે બરાબર છે સુપ્રીમ કોર્ટ દ્વારા અલગ અલગ સમય પર જજોની નિયુક્તિ સંબંધિત શું કરવામાં આવે છે તો ફેસલા લેવામાં આવે છે નિર્ણય લેવામાં આવે છે બરાબર છે તો તેના નિર્ણય દ્વારા જ શું કરેલું છે કોલેજ જેમની વ્યવસ્થા કરવામાં આવેલી છે આના માટે થ્રી જજીસ થ્રી જજીસ એક નિર્ણય લેવાયેલો છે જેના અંતર્ગત અલગ અલગ સમયમાં અલગ અલગ પ્રકારના શું કરેલા છે સામેલ હોય છે અને આ ચાર લોકો અને એક ચીફ જસ્ટિસ પાંચ લોકો મળીને શું બનાવે છે કોલેજિયમ બનાવે છે આ વ્યવસ્થાને સુધારવા માટે કેન્દ્ર સરકારે નવ્વાણું બંધારણીય સુધારો કર્યો છે મિત્રો ખાસ ધ્યાન રાખશું સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નવ્વાણું બંધારણીય સુધારો કરી અને શું કરવામાં આવ્યું હતું કે કોલેજિયમ વ્યવસ્થાની જગ્યા પર એનજે લાવવામાં આવ્યું હતું જેને આપણે નેશનલ જ્યુડિશિયલ કમિટી કહીએ છીએ શું કહીએ છીએ નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિટી બરાબર છે તો એને આપણે એનજેએસી તરીકે ઓળખીએ છીએ પરંતુ મિત્રો આગળ જતાં સુપ્રીમ કોર્ટ દ્વારા એનજેએસીને શું કરી દેવામાં આવશે રદ કરી દેવામાં આવશે કારણ કે સુપ્રીમ કોર્ટનું માનવું હતું કે આ ન્યાયપાલિકાના કાર્યમાં કાર્યપાલિકાનું શું છે દખલ અંદાજી છે બરાબર છે આપણને ખ્યાલ છે કે અનુચ્છેદ પચાસ અંતર્ગત અનુચ્છેદ પચાસ અંતર્ગત વાત કરવામાં આવી છે કે કાર્યપાલિકાનું ન્યાયપાલિકાથી શું કરવામાં આવશે

કરી દેવામાં આવ્યું છે તો આપણે વાત કરીએ જ છે કે અનુચ્છેદ છેદ પચાસનું ઉલ્લંઘન છે બરાબર છે જો મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ કે એનજેએસી જે છે એન જે એસી નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિટી જેને નવ્વાણું બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યું હતું શેના માટે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિયુક્તિ અને તેના ટ્રાન્સફર માટે બરાબર છે જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય જાહેર કરી દેવામાં આવ્યું મિત્રો આના અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે છ મેમ્બરની કમિટી બનશે બરાબર છે છ ટોટલ સદસ્ય હશે કે જે સુપ્રીમ કોર્ટના જજોની નિયુક્તિ કરશે અથવા તો હાઈકોર્ટના જજોની નિયુક્તિ કરશે તમામ લોકોના ટ્રાન્સફર બાબતની જે કોઈ વાત આવે એ નક્કી કરશે અહીંયા આગળ પ્રથમ વ્યક્તિ જે છે એ એક હતા સીજેઆઈ આના ઉપરાંત બે વરિષ્ઠ ન્યાયાધીશ જે

પરંતુ અહીંયા આગળ મિત્રો જોઈએ આપણે સીજીઆઈ જે છે ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ નથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ છે તેનાથી પણ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ તકલીફ અહીંયા છે એનજેસીના અંતર્ગત કાનૂન મંત્રીને સ્થાન આપી અને અનુચ્છેદ પચાસનું શું માન લેવામાં આવ્યું છે ઉલ્લંઘન માનવામાં આવ્યું છે કેમ કે કાનૂન મંત્રી એ કાર્યપાલિકાનો વ્યક્તિ છે અને એને ન્યાયપાલિકાના મેમ્બરની નિમણૂક અથવા તો ટ્રાન્સફર કરવા માટે બેસાડવામાં આવેલા છે એટલા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા માનવામાં આવ્યું છે કે ભાઈ એનજેસી જે છે એ અનુચ્છેદ પચાસનું શું કરે છે ઉલ્લંઘન કરે છે એટલા માટે આ ગેરબંધારણીય જાહેર કરવામાં આવે છે મિત્રો અહીંયા આગળ બે જે સદસ્ય નામના ધરાવતા છે એમના માટે પણ એક કમિટી બનાવવામાં આવશે કે જેના અંતર્ગત ભારતના પ્રધાનમંત્રી છે વિપક્ષના લોકસભાના સદસ્ય અથવા તો લોકસભામાં વિપક્ષના નેતા વિપક્ષના નેતા અને ત્રીજા જે વ્યક્તિ છે એ છે સીજેઆઈ આ ત્રણ લોકો મળી અને આ બે સદસ્ય જે છે એમની શું કરશે નિમણૂક કરવાના હતા બરાબર છે પરંતુ આ આખી વ્યવસ્થા છે એને સુપ્રીમ કોર્ટ દ્વારા આગળ જતાં શું કરી દેવામાં આવી છે ગેરબંધારણીય જાહેર કરી દેવામાં આવી છે એટલા માટે અત્યારે જે વ્યવસ્થા કાર્ય કરી રહી છે તે કઈ છે તો કોલેજિયમ વ્યવસ્થા ચલો મિત્રો આગળ વધીએ પછીનું છે ભારત રત્ન પુરસ્કાર મિત્રો આપણને બધાને ખ્યાલ છે એ મુજબ કે હાલમાં ભારત સરકાર દ્વારા ભારત રત્ન પુરસ્કાર જે છે એને આપવાની શું કરી દેવામાં આવી છે જાહેરાત કરી દેવામાં આવી છે અને તે કોણ વ્યક્તિ છે તો તે છે કરપૂરી ઠાકુર બરાબર છે જેઓ બિહારના બે વખત શું રહી ચૂક્યા છે બિહારના બે વખતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે બરાબર છે તો આવો જોઈએ એમને રાષ્ટ્રપતિ ભવન દ્વારા શ્રી કર્પૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્ન આપવાની શું કરવામાં આવી છે જાહેરાત કરવામાં આવી છે પરંતુ અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે મરણોપ્રાંત આપવામાં આવશે કારણ કે કર્પૂરી ઠાકુર જે છે એ અત્યારે જીવિત નથી એટલા માટે એમને શું આપવામાં આવશે મરણોપ્રાંત ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવશે કર્પૂરી ઠાકુરને ચોવીસ જાન્યુઆરીએ તેમની સ્વામી જન્મ જયંતિ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ચોવીસ જાન્યુઆરીના રોજ કર્પૂરી ઠાકુર જે છે તેમની સ્વામી જન્મ જયંતિ છે જયંતિ ઉજવવામાં આવી છે છે તો એ જ સ્વામી જન્મ જયંતિના દિવસે શું આપવામાં આવ્યું છે એમને ભારત રત્ન જેવો પુરસ્કાર આપવામાં આવેલો છે તેઓ બિહારના એક સ્વાતંત્ર સેનાની એક શિક્ષક રાજકારણી અને બિહાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બે વખત ના શું બની ચૂક્યા છે તો મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે બરાબર છે ત્યાર બાદ આપણે આગળ વધીએ કે ભારત રત્ન પુરસ્કાર જે છે તેમને બિહારમાં શું કહેવામાં આવે છે જનનાયક તરીકે ઓળખવામાં આવે છે ખાસ ધ્યાન રાખશું આપણે કે કરપૂરી ઠાકુર જે છે એમને બિહારમાં જનનાયકનું બિરદું મળેલું છે કરપૂરી ઠાકુરનો જન્મ જે છે ઓગણીસો ચોવીસમાં સમસ્તીપુર જિલ્લામાં પિતુજીયા ગામમાં થયેલો છે ઓગણીસો બેતાલીસમાં ગાંધીજીના અસહયોગ આંદોલનના અંતર્ગત ભાગ લેવાના ઉપલક્ષમાં કર્પુરી ઠાકુરને શું થયેલું છે તો જેલમાં પણ જવું પડેલું છે બરાબર છે તો ઓગણીસો બેતાલીસમાં એને જેલ થયેલી છે બરાબર છે ગાંધીજીના અસહયોગ આંદોલનમાં ભાગ લેવાના હિસાબે ત્યારબાદ આગળ વધીએ આ દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે તો મિત્રો જોઈએ આપણે કે ભારત રત્ન શું છે તેની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે કેટલા કેટલા લોકોને આપવામાં આવેલો છે ક્યારથી મરણોપ્રાંત જે છે પુરસ્કાર આપવામાં આવેલો છે જોઈએ આપણે કે આ પુરસ્કાર જે છે રાષ્ટ્રની સેવા બદલ શું કરવામાં આવે છે તો એનાયત કરવામાં આવશે આ સેવામાં કલા સાહિત્ય વિજ્ઞાન અથવા તો સાર્વજનિક ક્ષેત્ર જે છે આ તમામ ક્ષેત્રોમાં શું આપશે સેવા આપેલી છે તો તમામ લોકોને આ પુરસ્કાર જે છે એ એનાયત કરવામાં આવે છે આ ઉપરાંત જોઈએ કે ડિસેમ્બર બે હજાર અગિયારથી કોઈ ક્ષેત્રમાં માનવ સેવાનો પ્રયાસ કરેલો હશે તો એવા તમામ લોકોને ભારત રત્ન આપવામાં આવે છે આ પુરસ્કારની સ્થાપના જે છે એ બે જાન્યુઆરી જે છે ઓગણીસો ચોપનના રોજ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેઓ ભારતના શું હતા પ્રથમ રાષ્ટ્રપતિ હતા તેમના દ્વારા કરવામાં આવેલી હતી આ સન્માન માટે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને શું કરવામાં આવશે ભલામણ કરવામાં આવશે મિત્રો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખશું આપણે વડાપ્રધાન ભલામણ કરે છે એનો મતલબ મંત્રી મંડળ ભલામણ કરે છે બરાબર છે કેમ કે મંત્રીમંડળના જે હેડ હોય છે એ ભારતના પ્રધાનમંત્રી જ હોય છે એટલા માટે અહીંયા ભલામણ રાષ્ટ્રપતિને કરી શકાય છે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશું આપણે કે ત્રણ થી વધુ કોઈ નામ વધારે નહીં આપવામાં આવે બરાબર છે વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓના નામ એક સાથે ભારત રત્ન આપવા માટે શું કરી શકાય છે આપી શકાય છે રાષ્ટ્રપતિને ત્યારબાદ આગળ વધીએ આ સન્માન મેળવનાર વ્યક્તિને રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળું શું આપવામાં આવશે એક પ્રશસ્તિપત્ર તથા પીપળના પાનના આકારનું એક મેડલ આપવામાં આવશે બરાબર છે રાષ્ટ્રપતિ સાઇન કરીને આપશે એક સર્ટિફિકેટ હશે એટલે કે પ્રશસ્તિપત્ર હશે અને એક પીપળના પાનના આકારનું જે છે મેડલ આપવામાં આવશે કોને તો જે ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ છે એને આ સન્માનને ઇલકરાબની જેમ વાપરવામાં બંધારણીય મનાય છે મિત્રો આપણને ખબર છે કે અનુચ્છેદ અઢાર અંતર્ગત અનુચ્છેદ અઢાર અંતર્ગત

પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા તેમને શું આપવામાં આવેલો પરંતુ ઓગણીસો પંચાવન બાદ શું કરી દીધું છે તો મરણોપ્રાંત પણ દરેક વ્યક્તિઓને શું આપવામાં આવે દરેક વ્યક્તિની મતલબ જે વ્યક્તિઓને લાયક હોય છે એમને શું આપવામાં આવે છે ભારત રત્ન આપવામાં આવે છે ઓગણીસો છાસઠ માં લાલ બહાદુર શાસ્ત્રી તેવા પ્રથમ વ્યક્તિ બને છે કે જેને મરણોપ્રાંત શું આપવામાં આવે છે ભારત રત્ન આપવામાં આવે છે જેઓ ભારતના શું હતા એક પ્રધાનમંત્રી હતા ત્યારબાદ આગળ વધીએ ચાલીસ વર્ષે આ સન્માન મેળવનાર સચિન તેંડુલકર મિત્રો ખાસ ધ્યાન રાખશું આપણે કે સૌથી નાની ઉંમરમાં જો કોઈ વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવ્યો હોય તો તે છે સચિન તેંડુલકર જેને ચાલીસ વર્ષની ઉંમરે શું આપવામાં આવેલું છે ભારત રત્ન આપવામાં આવેલો છે મિત્રો ત્યારબાદ આપણે અહીંયા આગળ જોઈએ મહત્વપૂર્ણ ગુજરાતી વ્યાકરણનો જે યુટ્યુબનો લેક્ચર જે છે એ આજે રાત્રે આઠ વાગે બરાબર છે તમામ લોકો ગુજરાતી વ્યાકરણ માટે જોડાઈ જજો સિદ્ધાર્થ સર દ્વારા આજ રાતે આઠ વાગે સીસીઈ માટે જે ગુજરાતી વ્યાકરણ જે છે આપણને બધાને ખ્યાલ છે એ મુજબ કે સીસીઈના અંતર્ગત મુખ્યત્વે ચાર વિષયો જે છે મેથ્સ છે રીઝનિંગ છે ઇંગ્લિશ છે અને ગુજરાતી છે આ ચાર સબ્જેક્ટને મહત્વ આપવામાં આવ્યું છે સિલેબસના અંતર્ગત ચાર સબ્જેક્ટ છે જેમાંનો એક વિષય ગુજરાતી વ્યાકરણ પણ છે

એનું જ નામ બીજું છે એકેડમી એવોર્ડ તો છન્નુમાં એકેડમી એવોર્ડ્સ જે છે તેની જાહેરાત કરવામાં આવી છે જેમાં ભારતનું એક ફીચર ફિલ્મ જે છે જેનું નામ છે ટુ કિલ અ ટાઈગર એને શું કરવામાં આવી છે નોમિનેટ કરવામાં આવેલી છે આ ફિલ્મને નિશા યહુજા અથવા તો નિશા આહુજા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી છે આ જે વ્યક્તિ છે કે જેમણે શું કરેલું છે તો આ ફિલ્મને ડિરેક્ટ કરેલી છે બરાબર છે અ મેન હિઝ ડોટર ધ ટ્રાયલ ઓફ ધેર લિવ્સ તો કઈ રીતે આ વ્યક્તિ શું કરે છે સંઘર્ષ કરીને આગળ આવે છે તેની આખી કથા જે છે એ આ પિક્ચરમાં આપણને જોવા મળશે ટૂંકીલા ટાઈગર ફિલ્મને દસ્તાવેજી ફીચર ફિલ્મમાં નોમિનેટ કરવામાં આવેલી છે બરાબર છે ખાસ ધ્યાન રાખશું આપણે અહીંયા આગળ દસ્તાવેજી ફિલ્મના અંતર્ગત શું થયેલી છે તો નોમિનેટ થયેલી છે આ ડોક્યુમેન્ટ્રી અસાધારણ સંજોગોમાં સામનો કરી અને એક સામાન્ય વ્યક્તિની ભાવના શું કરે છે ભાવનાત્મક સફર જે છે એને દર્શાવતી એક ફિલ્મ છે બરાબર છે આગળ વધીએ આપણે આ ફિલ્મમાં રણજી થની તેની તેર વર્ષની પુત્રી માટે ન્યાય મેળવવા માટેના કઠિન સંઘર્ષને દર્શાવવામાં આવેલો છે બરાબર છે તો અહીંયા આગળ લખેલું છે શું લખ્યું છે અ મેન હિઝ ડોટર ધ ટ્રાયલ ઓફ ધેર લિવ્સ તો તેર વર્ષની જે પુત્રી છે તેને ન્યાય અપાવવા માટે શું કરે છે એ વ્યક્તિ સંઘર્ષ કરે છે તેની આખી જે કથા છે આના અંતર્ગત આપણને જોવા મળશે આગળ જોઈએ આ ફિલ્મને ગયા વર્ષે ઉત્તર અમેરિકાના થિયેટરમાં શું કરવામાં આવી હતી રિલીઝ કરવામાં આવી હતી આ ઉપરાંત આપણે જોઈએ કે છન્નુમો એકેડમી એવોર્ડ છે માટે દસ્તાવેજી ફીચર ફિલ્મ કેટેગરીમાં અન્ય ચાર ફિલ્મો મિત્રો છે તેને શું કરવામાં આવી છે નોમિનેટ કરવામાં આવી છે એ ચાર ફિલ્મોના અંતર્ગત છે ધ પીપલ્સ પ્રેઝિડેન્ટ બરાબર છે ધ પીપલ્સ પ્રેઝિડેન્ટનો મતલબ થશે જેને આપણે ઓળખીએ છીએ એપીજે અબ્દુલ કલામ ધ ગ્રેટ એપીજે અબ્દુલ કલામ અબ્દુલ કલામ એમને શું કહેવામાં આવે તો પીપલ્સ પ્રેઝિડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત છે ધ એટર્નલ મેમરી આ ઉપરાંત ફોર ડોટર્સ અને ટ્વેન્ટી એઇટ ડેઝ ઇન મોરીયુ પોલનો શું કરવામાં આવે છે સમાવેશ કરવામાં આવેલો છે આ ઉપરાંત આપણે જોઈએ કે લોસ એન્જલ્સના ડોલ્બી થિયેટરમાં દસ માર્ચના રોજ છન્નુમો એકેડમી એવોર્ડ જે છે એને શું કરવામાં આવશે તો રજૂ કરવામાં આવશે બરાબર છે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે લોસ એન્જલ્સના જે શહેર છે યુએસ નું જોઈએ કે આ ફિલ્મ ને ગયા વર્ષે ઉત્તર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી હતી બરાબર છે મિત્રો તો આખી આપણે ડિટેલ જોયેલી છે તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ ન્યૂઝ જે આપણે અહીંયા આગળ ડિટેલમાં જોવાનો શું કર્યો છે પ્રયાસ કર્યો છે તો મિત્રો સત્યાવીસ જાન્યુઆરીની કરંટ અફેર્સની મહત્વપૂર્ણ ઘટનાને આપણે અહીંયા આગળ કવર કરી છે મિત્રો આવતા જે નેક્સ્ટ દિવસ છે આવતા દિવસમાં પણ આપણે આવા જ કરંટ અફેર્સના મુદ્દા સાથે ફરીથી મળીશું તો મિત્રો જોડાતા રહેજો ત્યાં સુધી આપણે મળીએ છીએ જય હિન્દ જય ભારત બરાબર છે તો એને આપણે એનજેએસી તરીકે ઓળખીએ છીએ પરંતુ મિત્રો આગળ જતાં સુપ્રીમ કોર્ટ દ્વારા એનજેએસીને શું કરી દેવામાં આવશે રદ કરી દેવામાં આવશે કારણ કે સુપ્રીમ કોર્ટનું માનવું હતું કે આ ન્યાયપાલિકાના કાર્યમાં કાર્યપાલિકાનું શું છે દખલ અંદાજી છે બરાબર છે આપણને ખ્યાલ છે કે અનુચ્છેદ પચાસ અંતર્ગત અનુચ્છેદ પચાસ અંતર્ગત વાત કરવામાં આવી છે કે કાર્યપાલિકાનું ન્યાયપાલિકાથી શું કરવામાં આવશે પૃથક કરવામાં આવશે એટલે કે ન્યાયપાલિકા કાર્યપાલિકાના કામમાં અને કાર્યપાલિકા ન્યાયપાલિકાના કામમાં કોઈ દિવસ દખલ અંદાજી નહીં કરે બરાબર છે તો આપણે અહીંયા આગળ જોવું પડશે કે એનજે છે એ કઈ રીતે અનુચ્છેદ પચાસનું શું કરી રહી છે ઉલ્લંઘન કરી રહી છે તો આવો જોઈએ આપણે એનજેએસી કઈ રીતે કાર્ય કરતું હતું એના પહેલા જોઈએ કે એનજેએસસી અધિનિયમને સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયપાલિકાના કામકાજમાં શું માનવામાં આવ્યું હતું

બરાબર છે જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય જાહેર કરી દેવામાં આવ્યું મિત્રો આના અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે છ મેમ્બરની કમિટી બનશે બરાબર છે છ ટોટલ સદસ્ય હશે કે જે સુપ્રીમ કોર્ટના જજોની નિયુક્તિ કરશે અથવા તો હાઈકોર્ટના જજોની નિયુક્તિ કરશે તમામ લોકોના ટ્રાન્સફર બાબતથી જે કોઈ વાત આવે એનજેઆઈસી નક્કી કરશે અહીંયા આગળ પ્રથમ વ્યક્તિ જે છે એ એક હતા સીજેઆઈ આના ઉપરાંત બે વરિષ્ઠ ન્યાયાધીશ

એનજેએસસીનું ગઠન કરતા હતા અથવા તો એનજેએસસી બનાવતા હતા પરંતુ અહીંયા આગળ મિત્રો જોઈએ આપણે સીજીઆઈ જે છે ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ નથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ છે તેનાથી પણ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ તકલીફ અહીંયા છે એનજેએસસીના અંતર્ગત કાનૂન મંત્રીને સ્થાન આપી અને અનુચ્છેદ પચાસનું શું માન લેવામાં આવ્યું છે ઉલ્લંઘન માનવામાં આવ્યું છે કેમ કે કાનૂન મંત્રી એ કાર્યપાલિકાનો વ્યક્તિ છે અને એને ન્યાયપાલિકાના મેમ્બરની નિમણૂક અથવા તો ટ્રાન્સફર કરવા માટે બેસાડવામાં આવેલા છે એટલા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા માનવામાં આવ્યું છે કે ભાઈ એન જેએસી જે છે એ અનુચ્છેદ પચાસનું શું કરે છે ઉલ્લંઘન કરે છે એટલા માટે આ ગેરબંધારણીય જાહેર કરવામાં આવે છે મિત્રો અહીંયા આગળ બે જે સદસ્ય નામના ધરાવતા છે એમના માટે પણ એક કમિટી બનાવવામાં આવશે કે જેના અંતર્ગત ભારતના પ્રધાનમંત્રી છે વિપક્ષના લોકસભાના સદસ્ય અથવા તો લોકસભામાં વિપક્ષના નેતા વિપક્ષના નેતા અને ત્રીજા જે વ્યક્તિ છે એ છે સી જે આઈ આ ત્રણ લોકો મળી અને આ બે સદસ્ય જે છે એમની શું કરશે નિમણૂક કરવાના હતા બરાબર છે પરંતુ આ આખી વ્યવસ્થા છે એને સુપ્રીમ કોર્ટ દ્વારા આગળ જતા શું કરી દેવામાં આવી છે ગેરબંધારણીય જાહેર કરી દેવામાં આવી છે એટલા માટે અત્યારે જે વ્યવસ્થા કાર્ય કરી રહી છે તે કઈ છે તો કોલેજિયમ વ્યવસ્થા ચલો મિત્રો આગળ વધીએ પછીનું છે ભારત રત્ન પુરસ્કાર મિત્રો આપણને બધાને ખ્યાલ છે મુજબ કે હાલમાં ભારત સરકાર દ્વારા ભારત રત્ન પુરસ્કાર જે છે એને આપવાની શું કરી દેવામાં આવી છે જાહેરાત કરી દેવામાં આવી છે અને તે કોણ વ્યક્તિ છે તો તે છે કરપૂરી ઠાકુર બરાબર છે જેઓ બિહારના બે વખત શું રહી ચૂક્યા છે બિહારના બે વખતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે બરાબર છે તો આવો જોઈએ એમને રાષ્ટ્રપતિ ભવન દ્વારા શ્રી કરપૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્ન આપવાની શું કરવામાં આવી છે જાહેરાત કરવામાં આવી છે પરંતુ અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે મરણોપ્રાંત આપવામાં આવશે કારણ કે કર્પૂરી ઠાકુર જે છે એ અત્યારે જીવિત નથી એટલા માટે એમને શું આપવામાં આવશે મરણોપ્રાંત ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવશે કર્પૂરી ઠાકુરને ચોવીસ જાન્યુઆરીએ તેમની સ્વામી જન્મ જયંતિ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ચોવીસ જાન્યુઆરીના રોજ કરપૂરી ઠાકુર જે છે તેમની સ્વામી જન્મ જયંતિ છે જયંતિ

કે ભારત રત્ન પુરસ્કાર જે છે તેમને બિહારમાં શું કહેવામાં આવે છે જનનાયક તરીકે ઓળખવામાં આવે છે ખાસ આપણે કે કરપૂરી ઠાકુર જે છે એમને બિહારમાં જનનાયકનું બિરદું મળેલું છે કરપૂરી ઠાકુરનો જન્મ જે છે ઓગણીસો ચોવીસમાં સમસ્તીપુર જિલ્લામાં પિતુજીયા ગામમાં થયેલો છે ઓગણીસો બેતાલીસમાં ગાંધીજીના અસહયોગ આંદોલનના અંતર્ગત ભાગ લેવાના ઉપલક્ષમાં કર્પુરી ઠાકુરને શું થયેલું છે તો જેલમાં પણ જવું પડેલું છે બરાબર છે તો ઓગણીસો બેતાલીસમાં એને જેલ થયેલી છે બરાબર છે ગાંધીજીના અસહયોગ આંદોલનમાં ભાગ લેવાના હિસાબે ત્યારબાદ આગળ વધીએ આ દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે તો મિત્રો જોઈએ આપણે કે ભારત રત્ન શું છે તેની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે કેટલા કેટલા લોકોને આપવામાં આવેલો છે ક્યારથી મરણોપ્રાંત જે છે પુરસ્કાર આપવામાં આવેલો છે જોઈએ આપણે કે આ પુરસ્કાર જે છે રાષ્ટ્રની સેવા બદલ શું કરવામાં આવે છે તો એનાયત કરવામાં આવશે આ સેવામાં કલા સાહિત્ય વિજ્ઞાન અથવા તો સાર્વજનિક ક્ષેત્ર જે છે આ તમામ ક્ષેત્રોમાં શું આપશે સેવા આપેલી છે તો તમામ લોકોને આ પુરસ્કાર જે છે એ એનાયત કરવામાં આવે છે આ ઉપરાંત જોઈએ કે ડિસેમ્બર બે હજાર અગિયારથી કોઈ ક્ષેત્રમાં માનવ સેવાનો પ્રયાસ કરેલો હશે તો એવા તમામ લોકોને ભારત રત્ન આપવામાં આવે છે આ પુરસ્કારની સ્થાપના જે છે એ બે જાન્યુઆરી જે છે ઓગણીસો ચોપનના રોજ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવું ભારતના શું હતા પ્રથમ રાષ્ટ્રપતિ હતા તેમના દ્વારા કરવામાં આવેલી હતી આ સન્માન માટે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને શું કરવામાં આવશે ભલામણ કરવામાં આવશે મિત્રો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખશું આપણે વડાપ્રધાન ભલામણ કરે છે એનો મતલબ મંત્રી મંડળ

આ સન્માન મેળવનાર વ્યક્તિને રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળું શું આપવામાં આવશે એક પ્રશસ્તિપત્ર તથા પીપળના પાનના આકારનું એક મેડલ આપવામાં આવશે બરાબર છે રાષ્ટ્રપતિ સાઇન કરીને આપશે એક સર્ટિફિકેટ હશે એટલે કે પ્રશસ્તિપત્ર હશે અને એક પીપળના પાનના આકારનું જે છે મેડલ આપવામાં આવશે કોને તો જે ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ છે એને આ સન્માનને ઇલકરાબની જેમ વાપરવામાં બંધારણીય મનાય છે મિત્રો આપણને ખબર છે કે અનુચ્છેદ અન અઢાર અંતર્ગત અનુચ્છેદ અઢાર અંતર્ગત

પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા તેમને શું આપવામાં આવેલો પરંતુ પંચાવન બાદ શું કરી દીધું છે તો મરણોપ્રાંત પણ દરેક વ્યક્તિઓને શું આપવામાં આવે દરેક વ્યક્તિની મતલબ જે વ્યક્તિઓને લાયક હોય છે એમને શું આપવામાં આવે છે ભારત રત્ન આપવામાં આવે છે ઓગણીસો છાસઠ માં લાલ બહાદુર શાસ્ત્રી તેવા પ્રથમ વ્યક્તિ બને છે કે જેને મરણોપ્રાંત શું આપવામાં આવે છે ભારત રત્ન આપવામાં આવે છે જેઓ ભારતના શું હતા એક પ્રધાનમંત્રી હતા ત્યારબાદ આગળ વધીએ ચાલીસ વર્ષે આ સન્માન મેળવનાર સચિન તેંડુલકર મિત્રો ખાસ ધ્યાન રાખશું આપણે કે સૌથી નાની ઉંમરમાં જો કોઈ વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવ્યો હોય તો તે છે સચિન તેંડુલકર જેને ચાલીસ વર્ષની ઉંમરે શું આપવામાં આવેલું છે ભારત રત્ન આપવામાં આવેલો છે મિત્રો ત્યારબાદ આપણે અહીંયા આગળ જોઈએ મહત્વપૂર્ણ ગુજરાતી વ્યાકરણનો જે યુટ્યુબનો લેક્ચર જે છે એ આજે રાત્રે આઠ વાગે બરાબર છે તમામ લોકો ગુજરાતી વ્યાકરણ માટે જોડાઈ જજો સિદ્ધાર્થ સર દ્વારા આજ રાતે આઠ વાગે સીસીઈ માટે જે ગુજરાતી વ્યાકરણ જે છે આપણને બધાને ખ્યાલ છે એ મુજબ કે સીસીઈના અંતર્ગત મુખ્યત્વે ચાર વિષયો જે છે મેથ્સ છે રીઝનિંગ છે ઇંગ્લિશ છે અને ગુજરાતી છે આ ચાર સબ્જેક્ટને મહત્વ આપવામાં આવ્યું છે સિલેબસના અંતર્ગત ચાર સબ્જેક્ટ છે જેમાંનો એક વિષય ગુજરાતી વ્યાકરણ પણ છે તો તેઓ જોરદાર વિડીયો લઈને આવી રહ્યા છે સિદ્ધાર્થ સર તો આજે રાત્રે આઠ વાગે ખાસ તમામ મિત્રો જોડાવાનું ભૂલશો નહીં આગળ વધીએ આપણે ત્યારબાદ મિત્રો છે છન્નુમો એકેડેમિક એવોર્ડ બરાબર છે એકેડેમી એવોર્ડનું બીજું નામ મિત્રો આપણને ખ્યાલ છે અને ઓસ્કાર અવોર્ડ પણ કહેવામાં આવશે ઓસ્કાર એવોર્ડ એનું જ નામ બીજું છે એકેડમી એવોર્ડ તો છન્નુંમાં એકેડમી એવોર્ડ જે છે તેની જાહેરાત કરવામાં આવી છે જેમાં ભારતનું એક ફીચર ફિલ્મ જે છે જેનું નામ છે ટુ કિલ અ ટાઈગર એને શું કરવામાં આવી છે નોમિનેટ કરવામાં આવેલી છે આ ફિલ્મને નિશા યહુજા અથવા તો નિશા આહુજા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી છે આ જે વ્યક્તિ છે કે જેમણે શું કરેલું છે તો આ ફિલ્મને ડિરેક્ટ કરેલી છે બરાબર છે અ મેન હિઝ ડોટર ધ ટ્રાયલ ઓફ ધેર લિવ્સ તો કઈ રીતે આ વ્યક્તિ શું કરે છે સંઘર્ષ કરીને આગળ આવે છે તેની આખી કથા જે છે એ આ પિક્ચરમાં આપણને જોવા મળશે ટૂંકીલા ટાઈગર ફિલ્મને દસ્તાવેજી ફીચર ફિલ્મમાં નોમિનેટ કરવામાં આવેલી છે બરાબર છે ખાસ ધ્યાન રાખશું આપણે અહીંયા આગળ દસ્તાવેજી ફિલ્મના અંતર્ગત શું થયેલી છે તો નોમિનેટ થયેલી છે આ ડોક્યુમેન્ટ્રી અસાધારણ સંજોગોમાં સામનો કરી અને એક સામાન્ય વ્યક્તિની ભાવના શું કરે છે ભાવનાત્મક સફર જે છે એને દર્શાવતી એક ફિલ્મ છે બરાબર છે આગળ વધીએ આપણે આ ફિલ્મમાં રણજીતની તેની તેર વર્ષની પુત્રી માટે ન્યાય મેળવવા માટેના કઠિન સંઘર્ષને દર્શાવવામાં આવેલો છે બરાબર છે તો અહીંયા આગળ લખેલું છે શું લખ્યું છે અ મેન હિઝ ડોટર ધ ટ્રાયલ ઓફ ધેર લિવ્સ તો તેર વર્ષની જે પુત્રી છે તેને ન્યાય અપાવવા માટે શું કરે છે એ વ્યક્તિ સંઘર્ષ કરે છે તેની આખી જે કથા છે આના અંતર્ગત આપણને જોવા મળશે આગળ જોઈએ આ ફિલ્મને ગયા વર્ષે ઉત્તર અમેરિકાના થિયેટરમાં શું કરવામાં આવી હતી રિલીઝ કરવામાં આવી હતી આ ઉપરાંત આપણે જોઈએ કે છન્નુમો એકેડમી એવોર્ડ છે માટે દસ્તાવેજ ફીચર ફિલ્મ કેટેગરીમાં અન્ય ચાર ફિલ્મો મિત્રો છે તેને શું કરવામાં આવી છે નોમિનેટ કરવામાં આવી છે એ ચાર ફિલ્મોના અંતર્ગત છે ધ પીપલ્સ પ્રેઝિડેન્ટ બરાબર છે ધ પીપલ્સ પ્રેઝિડેન્ટનો મતલબ થશે જેને આપણે ઓળખીએ છીએ એપીજે અબ્દુલ કલામ ધ ગ્રેટ એપીજે અબ્દુલ કલામ અબ્દુલ કલામ એમને શું કહેવામાં આવે તો પીપલ્સ પ્રેઝિડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત છે ધ એટર્નલ મેમરી આ ઉપરાંત ફોર ડોટર્સ અને ટ્વેન્ટી એટ ડેઝ ઇન મોરિયુ પોલનો શું કરવામાં આવે છે સમાવેશ કરવામાં આવેલો છે આ ઉપરાંત આપણે જોઈએ કે લોસ એન્જલ્સના ડોલ્બી થિયેટરમાં દસ માર્ચના રોજ છન્નુમો એકેડમી એવોર્ડ જે છે એને શું કરવામાં આવશે તો રજૂ કરવામાં આવશે બરાબર છે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે લોસ એન્જલ્સના જે શહેર છે નું તેના અંતર્ગત માર્ચ રોજ શું કરવામાં કરવામાં આવશે આવશે તો આને ત્યારબાદ આગળ જોઈએ કે આ ફિલ્મને ગયા વર્ષે ઉત્તર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી હતી બરાબર છે મિત્રો તો આ આખી આપણે ડિટેલ જોયેલી છે તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ ન્યૂઝ જે આપણે અહીંયા આગળ ડિટેલમાં જોવાનો શું કર્યો છે પ્રયાસ કર્યો છે તો મિત્રો સત્યાવીસ જાન્યુઆરીની કરંટ અફેર્સની મહત્વપૂર્ણ ઘટનાને આપણે અહીં આગળ કવર કરી છે મિત્રો આવતા જે નેક્સ્ટ દિવસ છે આવતા દિવસમાં પણ આપણે આવા જ કરંટ અફેર્સના મુદ્દા સાથે ફરીથી મળીશું તો મિત્રો જોડાતા રહેજો ત્યાં સુધી આપણે મળીએ છીએ જય હિન્દ જય ભારત